કચ્છના સોનભદ્રની પહાડીમાં છે અધતત 3350 ટન સોનાનો ભંડાર. આજની કિંમત મુજબ અંદાજે 12 લાખ કરોડ રૂપિયાનો સોનું હોવાનું અનુમાન. શું વાત છે! ખૂબ સરસ સમાચાર છે દેશ માટે. વાહ ભાઈ વાહ. જય શ્રી કૃષ્ણ પપ્પા. અરે જય શ્રી કૃષ્ણ બેટા. પપ્પા લ્યો તમારી ચા. લાવ બેટા. પપ્પા અત્યારે નાસ્તામાં ઉપમા બનાવી દઉં તો ચાલશે ને? અરે હા બેટા, કઈ વાંધો નહીં, ચાલશે. જય શ્રી કૃષ્ણ. ઓ આ શું છે? શું પપ્પા, આશીર્વાદ આપવાને બદલે તમે સવાલ પૂછો છો? બેટા સવાલ તો પૂછું જ ને, મને ખબર નથી શું છે. આજે મારો જન્મદિવસ છે. ઓ બેટા હેપી બર્થડે. ખૂબ સપનાઓ તમારા સાકાર કરો અને ખૂબ આગળ વધો. થેન્ક યુ. હા બેટા જોને, હવે ઉંમર થઈ ગઈ છે, હવે આ બધું યાદ નથી રહેતું. અને હા, પહેલાં તારી મમ્મી મને યાદ કરાવતી હતી, પણ હવે તો એ ભૂલી જાય છે. મમ્મી ક્યાં છે? બીજે ક્યાં હોય ભાઈ, આ એની પથારીમાં પડી હશે. અડધી રાત સુધી મોબાઈલમાં અને અડધી રાત રૂમમાં સૂતી રહેતી હોય છે. સારું, હું એમને મળીને આવું છું. હા હા મળી લે બેટા. भैया तुम जियो हजारों साल, साल के दिन हो 50,000. हैप्पी बर्थडे बिग ब्रो. थैंक यू. खाली थैंक यू थी नहीं चाले, पार्टी आपके पर से. पार्टी तो मिली जैसे, पण पहला गिफ्ट तो लाओ. पहला पार्टी, पहला गिफ्ट पार्टी. अरे बेटा तुम्हें पहला चा नाश्तो करी लो. सारू एवं करिए, त्या सुधी मम्मी तो जागी जाए. મમ્મી આ શું છે? મમ્મી આજે મારો જન્મદિવસ છે, આશીર્વાદ આપો. હેપી બર્થડે. અને હવે છે ને આવું બધું પગે પગે લાગવાનું ન હોય, મને તો પાર્ટી જોઈએ પાર્ટી. હા તો આપીશ ને. બોલો ક્યાં જવું છે? આપણે બધા આજે સાથે જમવા જશું, તમે કહો ત્યાં. જમવા? એ ના ના, મને એવી પાર્ટી નથી જોતી. તો મને તો તમે બધા ફ્રેન્ડ્સ કરો ને એવી પાર્ટી જોઈએ છે. શું મમ્મી તમે પણ, હું આ બધી વસ્તુથી કોસો દૂર છું. એ બસ ઘરમાં તો બધા આમ જ કે અને ભગત બને. ચાલ ને હવે સાચું બોલી દે ને. હું સાચું બોલું છું, હું નથી પીતો. તો પછી આજથી શરૂ કરી દે, હું અને તું બેસીને પાર્ટી કરીએ પાર્ટી. બહુ મજા આવશે, સાચું કહું છું. હા ચાલો હું જાઉં છું, નંબર નીચે રાહ જોતો હશે. કેવો ભોળો બને છે. ઉઠી ગયા મહારાણી? હા. આ તમે સવારમાં ઉઠો એટલે મોબાઈલ તો હાથમાં જ હોય ભગવદ્ ગીતાની જેમ, અને હું તો જયારે મંત્ર પડતા હોય ને ત્યાં સુતી વખતે એ મોબાઈલ હાથમાં હોય ને આ ટેલી જાય. વિદ્યા મારી ચા ક્યાં છે? વિદ્યા, એ વિદ્યા, હે ભગવાન,
ક્યાં ગયા? હા મમ્મી, તમે મને બોલાવી? શું? હા મમ્મી, ક્યારની બૂમો પાડું છું તને? કાનના રૂના પૂમડા નહીં ખ્યા છે. સોરી મમ્મી, મને સંભળાણું નહીં. કઈ કામ હતું? હજી તું મને પૂછે છે કે કઈ કામ હતું? મારી ચા ક્યાં છે? હમણાં જ બનાવી દો મમ્મી, મને ખબર નહોતી કે તમે જાગી ગયા છો. અચ્છા, તો હવે કાન સાથે આંખ પણ ગઈ છે નહીં? આ તું શું સવાર સવારમાં પણ શરૂ થઈ ગઈ છો? આ તને એને જોઈ ગઈ હોય એટલે. બાકી તો અહીંયા આવે એટલે તારી પાછળ પાછળ ચા આવી જાય છે કે નથી આવી જતી? બસ હો, તમે તો ચૂપ જ રહેજો અને તમે તમારું છાપું વાંચ્યા કરો. તે બોલવું તો પડે જ ને, આ વહુ કઈ બોલતી નથી એટલે. ને તું તો જાણે હમણાં મરવા પડે એવી ને, અને વહુ તને આ વખતે ભૂલી ગઈ હોય એવું કરે છે તું. એટલે તમે મારી મરવાની રાહ જુઓ છો એમ જ ને? હા, તે જોઉં જ ને. આ તું મરે ને એટલે હું બીજા લગ્ન કરી શકું ને? આ તને કઈ ખબર છે કેટલી લાઈનમાં ઊભી છે મારા માટે? મારી ચા મારી રૂમમાં આપી જજે. કેવું મરચું લાગ્યું? કોનો ફોન આવે છે? ઉપાડતો કેમ નથી? અરે આ ક્રેડિટ કાર્ડ વાળા લોહી પી જાય છે. લોહી તો લગ્ન પછી પીવે, તારે અત્યારથી શરૂ થઈ ગઈ? ભાઈ હું કઈ સમજ્યો નહીં. તું આ બધા કાર્ડ વાળાના નંબર સેવ કરીને રાખે છે? આ એમએસ એટલે કઈ કંપની? એ તો ભાઈ પહેલા પણ કોલ આવેલા ને તો સેવ કરીને રાખેલો બસ. નામ શું છે? હા, છોકરીનું નામ શું છે? કઈ છોકરી? એક કામ કર, હમણાં જે નંબર પરથી કોલ આવ્યો તેને કોલ બેક કર, એટલે હું વાત કરી લઉં. લાવ. અરે ભાઈ, એનું નામ માયા છે. તો ક્યારથી ચાલે છે આ બધું? અમે કોલેજમાં હતા ત્યારથી. વાહ બેટા, અમને તો એમ હતું કે તું ડિગ્રી લેવા જાય છે, પણ તું સાથે સાથે બહુ પણ લેતો આવ્યો. ભાઈ તમે હેલ્પ કરશો? ઘરમાં વાત કરશો પ્લીઝ? હું શું કામ કરું? પ્રેમ તે કર્યો છે ને, તો વાત પણ તારે જ કરવી પડે ને. ભાઈ પ્લીઝ, ભાઈ ભાઈ હું ઘરમાં નહીં વાત કરી શકું. ભાઈ પ્લીઝ. ઓકે ઓકે ઓકે, થઈ જશે બસ. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ નહીં, હવે તું એને કોલ કરી લે, ક્યારની રાહ જોતી હશે. ભાઈ કોલની નહીં, એ મારી જ રાહ જોતી હશે. આજે મળવાનું પ્રોમિસ કરેલું મેં એને. તો પછી રાહ કોની જોવે છે? ભાગ જલ્દી, નહીં તો માર ખાવો પડશે. જાઉ ને. હા હા ભાગ. પાકું ભાઈ. અરે જા. થેન્ક યુ ભાઈ, હું પછી આવું.
સોરી ભાઈ, બાજુમાં જતો એટલે તારો ફોન ના ઉપાડી શક્યો. હા, તું હું અહીંયા નવરી જ છું ને, કે તારી રાત જોયા કરું. સોરી કહ્યું ને બાપા, મને એમ કે કંઈ સેટિંગ કરીને નીકળી જઈશ, પણ કામમાં લેટ થઈ ગયો અને હું કંઈ સેટિંગ કરું એ પહેલાં તારો ફોન આવી ગયો. મેં તને ફોન પણ કરેલો બહાર નીકળીને, પણ તે ફોન જ ના ઉપાડ્યો. તો શું કામ ઉપાડું ફોન? તને ક્યાં મારી કંઈ પડી છે? એમ તો ભાઈને ના પાડી દઉં ને કે આપણા લગ્નની વાત ઘરમાં ન કરે. લગ્ન? હા, મેં આજે ભાઈને વાત કરી અને એ ઘરમાં વાત કરવા માટે માની ગયો છે કે આપણા લગ્નની વાત ઘરે કરશે. સાચે? હા, પણ એક તકલીફ છે. મારા મમ્મી બહુ ડેન્જર છે, એકવાર લગ્ન પહેલાં વિચારી લેજે, પછી ના કહેતી કે મેં કહ્યું નહીં. હા, જેમ લગ્ન પહેલાં તને પટાવ્યો ને, એમ લગ્ન પછી તારા મમ્મીને પણ પટાવી લેજો છે. જોઈએ ત્યારે શું કરીશ. મારા મમ્મીને પટાવવું?